सब्सक्राइब करो आ चैनल ने। मैं हवे हूँ जाऊँ। मारा थी छूटा पड़वानी इच्छा थती हुई तो जा। तू जाने चे, तू जार थी मारी नजर माँ बसी गयो चे। त्यार थी तारा थी छूटा पड़वानु जरा न थी गमतो। पण शू करू? शू करू? ए हूँ तने कहूँ? कहने? कहूँ? जे रीते ते मारा मंदळानी डाढी ए माळो बांध्यो छे ने, એજ રીતે મારા ઘરે આવીને બેસી જા કાયમ ને માટે, પછી એક પળ માટે પણ વિખૂટા નહીં પડવું પડે। કેમ તું સીમમાં નહીં જાય? ભૂલી ગયો તું રખો પ્યો છે? હા, પણ માત્ર સીમનો રખો પ્યો જ નહીં, તારો પણ તો છો। સીમમાં તને સાથે લઈ લઈને ફરીશ, સીમમાં તને લઈ જઈને ગીતો ગાઈશ। આ રીતે ધ્યાનની વાત યાર, અત્યારે તો કેટલું મોડું થઈ ગયું છે, માં ચિંતા કરતી હશે। હું જાઉં? ના જાને, નહીં જાને, એ એ નહીં જાને, કાલે મળીશું। એ તમે પણ શું ડૂબી રહ્યા છો આજે આટલા વેલા? બસ 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 ભૂખ લાગી હશે। અને બાપુ તમે? મારે જમવાની ઈચ્છા નથી। રોટલાની વાત તો જવા દે, પણ માં ની જેમ મોઢામાં કોળિયા આપી આપીને જમાડું? ચાલ જમી લે, ચાલ। હવે ભાઈ સાહેબ તું જલ્દી લગ્ન કરી લે, તો આ રોટલા બનાવવાની ઝંઝટ માંથી તો છૂટવું। તને પરણવાની ઉતાવળ નહીં હોય, પણ મને પરણાવવાની ઉતાવળ છે। દીકરા મારા, તે તો પ્રેમના પાવન જળ પીધા છે, હજી વિયોગના વીંઝાતા વાયરાની વેદના નથી વેઠી। દીકરા મારા, પ્રીત તો ખાંડાની ધાર છે, પ્રીતના માર્ગે ચાલતા ક્યારેક આપત્તિની એવી આંધી ઉઠે છે કે સગ્ગા હાથે સ્નેહને સંજોગો અને સમર્પણની સૂળીએ ચડાવી દેવા પડતા હોય છે। આવ લાલસી, આવ। લાલસી નહીં, હું છું બિજલી। તું તમે અહીં? પણ મેં તો લાલસી ને બોલાવ્યા હતા। હા કુંવર, મારા બાપુ તમારા બાપુના વિશ્વાસુ છે, તમે મને તમારી વિશ્વાસુ બનાવી લો તો શું કરી શકે છે મારા માટે? એકવાર હુકમ તો કરી જુઓ કુંવર। બિજલી નામ છે મારું, હું સેજ સજાવી પણ જાણું છું અને સેજ સળગાવી પણ જાણું છું। બોલો કુંવર, શું જોઈએ છે તમારે? વર્ષા કુંવર, તમારું નામ જ બાદલ છે ને, તો પછી વરસી પડો। નહીં, વર્ષા એક છોકરીનું નામ છે, ગામમાં પગ મુકતા જ છોકરી મને ગમી ગઈ, અને જે છોકરી બાદલને એક વખત ગમી જાય
તો પછી એ કોઈને ગમવા લાયક રહેતી જ નથી. જુઓ કુંવર, તમે ઠાકોર છો અને આ ગામના ધણી છો. પહોંચી જાવ એના ઘરે, માને તો ઠીક, ન માને તો મોમાં ડૂચો દઈને ઢસડી લાવો. નહીં 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 નહીં, 12 વર્ષની ઉંમરમાં હું એ ભૂલ કરી ચૂક્યો છું અને હવે પાછી આ ભૂલ હું કરવા નથી માંગતો. જો કદી આવી ભૂલ હું પાછો કરું તો રાણીમાં મને મોસાળે નહીં, સીધો મથાણે મોકલી દેશે. આજે ઘોડાઓને લીલો ચારો ખાવાની મજા આવી જશે. હા, એ વાત સાચી. હો માય બાપ, એ હાથ જોડે છે, મારું આખું ખેતરને ભેળવી નાખશે. મારી બૈરી છોકરાઓને આખા વર્ષના રોટલા છીનવાઈ જશે. દયા કરો માય બાપ, દયા કરો. એ વેબલીના, રાજના ઘોડા છે રાજના ઘોડા, તારા ખેતરમાં નહીં ચરે તો રાજાની આંબાવાડીમાં ચરશે. હું લૂંટાઈ જઈશ, બરબાદ થઈ જઈશ. હું તમારા પગે પડું છું માય બાપ. જવાબ આપનારો હું બેઠો છું. જાઓ જો, જાપ લે આ રખોપી આવ્યો. આવા દે દીકરા, મે મારો હાથ જરા ભારે છે. કીડી કોસ્ટ નું નામ ખમે ના ખમે બાપુ, તો તું એને સંભાળી લેશે કે હું જાઉં? ઓય કઈ બાપુ, તમારે તકલીફ લેવાની જરૂર નથી. આ તો ચાર છે, 24 જણ હોય ને તો પણ તમે નિરાત રાખો. હું તો ભરોસો છે મને, પણ રાજના હાથે કઈ સજા થશે તો? કેમ બાપુ, તમે તો મને કહ્યું છે ને કે સજાના ડર થી આંખ ની સામે અન્યાય થતો હોય ને કોઈ આંખ આડા કાન કરે તો એનાથી મોટો કાયર માણસ બીજો જગતમાં કોઈ નથી. બસ આ રાખો, હું આવું છું, ચિંતા ના કરો બાપુ. અરે વાહ, આ તો પ્રજાના નસીબ હારા લાગે છે. કઈ એટલે એ તાણી કાઢેલ રાજ નું ખાઈને બગાડ્યું છે ને, એટલે એ એમાં કઈ નથી દેખાય છે. તું પાછો આવ્યો? અરે કાઉસો ભાંગી ના, હાડકા તોડી નાખી ના. બંદૂક રેવા દે, અંચાઈ નહીં કરવાની. અને આ પડી કાથી કામ રોડવજો. આમ મારો બાપો, આમ ભાંગી ના. અરે જોજે મારું નામ બોલતો નહીં. એક લબર બૂછ્યો છોકરો, તમારું પાણી ઉતારી ગયો. એ આમ કરશો તો ખડુસો કાબુમાં કઈ રીતે રહેશે? અને રાણી મને જવાબ શું આપશો? સમજ્યા કે નહીં? એ જુઓ, હવે જો ફરી વાર પાછા આવ્યો છો ને તો ગોળી દે પાણી કાઢે. ચાર જણા મળી એક ને નથી મારી શકતા. ભાંગી ના, ભાગો ભાગો. વાહ, મરદના માથે મમરાની ગુણ છે ભાઈ. અરે બાપરે, ખૂબ મોડું થઈ ગયું મારા બાપુ. કેમ, ખૂબ ડર લાગે છે તારા બાપુનો? ડર મને? મારા બાપુનો? હે વર્ષાળી, તું હજુ મારા બાપુને નથી ઓળખતી. ખૂબ પ્રેમ કરે છે તારા બાપુને? હા વર્ષા, ખૂબ પ્રેમ કરું છું મારા બાપુને, અને એ પણ મને પોતાના જીવ કરતા વધારે પ્રેમ કરે છે. એ કઈ પણ કરી શકે મારા માટે. તને ખબર છે વર્ષક, કોઈ કારણસર એમને આપણું આ ગામ નથી ગમતું, પણ આપણા ગામના ભલભલા લોકો ઠાકોર ઠકરાણાની હવેલીએ જઈને તેમના હાથ જોડે છે, પણ મારા બાપુએ આજ સુધી તેમની હવેલીએ પગ સુધા નથી મૂક્યો. પણ જે ઘડીએ એમને મારી પ્રીત વિશે જાણ થાય, આપણી પ્રીત વિશે,
ત્યારે માત્ર મારે ખાતર પોતાની ટેક બાજી પર મૂકીને આ ગામમાં વસવા તૈયાર થઈ. માત્ર મારે ખાતર એ કઈ પણ કરી શકે. મારા એ વર્ષા ખૂબ મોડું થઈ ગયું છે, જમવા માટે રાહ જોતા છો. હું કાલે મળું છું તને. શું થયું? તમારા ચિતડાનો ચોર છે અને મારી આ ચોલીખાના તને મારાથી દૂર નહીં થવા દઈ.